મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી. જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરીને કમિશનરને આવેદનપત્ર પાઠવવા રેલી યોજી છે. કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગિનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ રેલીમાં ઉપસ્થિત છે. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ છે. ન્યાય ન મળે તેવા ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રેલી દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે. રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે અમારા સહયોગી ચિંતન સુથારા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચિંતનજી, રાજકોટ અગ્નિકાંડના કેસમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસથી બહાર આપણે જણાવી દઉં કે રાજકોટમાં સર્જાયેલા જે અગ્નિકાંડને લઈને હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. જવાબદાર જે લોકો જે છે તેમની સામે હજુ સુધી કોઈ ચોક્કસ રીતે છે કે કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી, ત્યારે આ આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા આજરોજ જબરદસ્ત કહી શકાય તેવું રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં જે ઘટના સામે આવી હતી ગેમ્સ ઓફ અગ્નિકાંડ, તે મુદ્દે રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પાલ આંબલિયા, ઋત્વિક મકવાણા, સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના અમિત ચાવડા સહિતના નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને સરકાર તેમજ તંત્રની સામે ગંભીર આક્ષેપો સાથે તેમણે આ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને એસટી બસને રોકીને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન રસ્તા પર બેસી અલગ અલગ પોસ્ટરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસે પણ આ મામલે કાર્યવાહી કરી હતી અને પોલીસે એનએસયુઆઈના 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી અને તેમને ટીંગાટોડી કરી હતી. જી જી, આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા, એટલે કે વાત કરીએ તો અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા, તેમાં 30થી વધુ જિંદગીઓ હોમાઈ હતી, ત્યારે એસઆઈટી રચના કરવામાં આવી હતી આ મામલે. ત્યારે આ લોકો શું માંગ કરી રહ્યા છે હાલ તો? એટલે કે સાથે એવું જાણવા મળી રહ્યું છે કે સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ કરી રહ્યા છે. ચોક્કસથી આપણે જણાવી દઉં કે રાજકોટ અગ્નિકાંડ લઈને જે વિરોધ પ્રદર્શન જે હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે કહી શકાય કે આગામી સમયમાં સરકાર તેમજ તંત્ર સામે મોટી ચિંતાનો વિષય બની શકે. કારણ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે 28થી વધુ લોકોની જિંદગી હોમાઈ હતી તેને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ કહી શકાય કે આ મામલે જે જવાબદાર તંત્રના અધિકારીઓ છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ દોષિતો જે આરોપી જે છે તેમને પણ કડક સજા થાય અને ફાંસીની સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી હતી. લોકોમાં પણ આ મુદ્દે જે કહી શકાય કે ચોક્કસથી ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજરોજ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વિરોધ પ્રદર્શન રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેની થુંબા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા છે. સાથે જ એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં આજરોજ જોડાયા છે. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણની પણ ઘટના જે છે સામે આવી હતી અને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની ટીંગાટોડી કરી તેમની અટકાયત કરી હતી. આ રેલી દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. રસ્તા પર બેસી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી જે દોષિતો જે છે તે આરોપીઓ જે છે તેમના કડકમાં કડક સજા થાય, તેમજ જે લોકોની જિંદગી આમાં હોમાઈ છે આ ઘટનામાં તેમને તે પરિવારજનોને ન્યાય મળે અને કહી શકાય કે જે યોગ્ય હજુ સુધી વળતર જે છે તેની પણ માંગ કરવામાં આવી રહી છે. કારણ કે સરકાર દ્વારા કહી શકાય કે યોગ્ય વળતર પણ હજુ સુધી આપવામાં આવ્યું નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા
ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યના વિવિધ શહેરોમાં પણ આજે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. જી ચિંતનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓની બચાવવાના ખેલતી રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર છે.